नमस्कार, आप देख रहे हैं बीआरजी न्यूज़। गुजरात राज्य और बड़ौदा शहर में जहां कोरोना संक्रमण में दिन ब दिन बढ़ोतरी हो रही है, तब संक्रमण को रोकने सैनिटाइजर यूनिट का उपयोग किया जा रहा है। उसी तरह शहर के सरदार पटेल मार्केट के पास आए एक शख्स ने बड़ा ही कॉम्पैक्ट सैनिटाइजर यूनिट बनाया है। ये पीवीसी पाइप के जरिए बनाया गया है। इसे बनाने वाले मेघल भाई का दावा है कि ये यूनिट किसी भी शख्स को सिर के बालों से लेकर पैरों में पहने हुए जूते या चप्पल तक सैनिटाइज करेगा। करीबन 5 जगहों से इसमें सैनिटाइज स्प्रे के लिए नोजल दी गई है और साथ ही में पैरों में आर्टिफिशियल ग्रास भी रखी गई है, जिससे सैनिटाइज स्प्रे के जरिए आपके पैरों में पहने हुए जूते या चप्पल भी सैनिटाइज हो सकेंगे। और साथ ही में मेघल भाई का दावा है कि बाज़ार में मिलने वाले सैनिटाइजिंग यूनिटों से ये काफ़ी किफ़ायती भी है। इस पूरे सैनिटाइजिंग यूनिट के बारे में बीआरजी न्यूज़ के संवाददाता ने जानकारी जुटाई थी। नमस्कार, बीआरजी न्यूज़ में आपनो स्वागत छे। आज यारे कोरोना महामारी समग्र विश्व में दहशत फैलाई छे, त्यारे वडोदरा में पण 50 जेवा केस हवे नोंधाई गया छे। त्यारे अलग अलग जेवी के सरकारी कचेरी छे, पोलीस भवन छे, कलेक्टर कचेरी पर अलग अलग सैनिटाइजर यूनिटनी तैयारी करवामां आवी छे ने मुकवामां पण आवी रह्या छे। पण ए ज प्रमाणे वडोदरा शहेरनुं जे सरदार पटेल मार्केट छे, त्यां एक जे भाई छे एमने एक हलकू अने कॉम्पेक्ट सैनिटाइजर यूनिट बनाव्युं छे। आपणे एमनी साथे वात करी के शुं बनाव्युं छे। मशीन अमे जे बनाव्युं छे એ કમ્પેર ટુ બીજા બધા જે કંઈ બજારમાં આવ્યા છે એના કરતાં અમે ઘણું વજનમાં હલકું બનાવ્યું છે। ઇઝીલી એને એસેમ્બલ કરી શકાય, ફરી પાછું એને ફોલ્ડ બી કરી શકાય, એક માણસ એક જ કલાકમાં આખું અને એસેમ્બલ જાતે જ કરી શકે, ઇઝી ટુ એને મેન્ટેન। અને સૌથી મોટો બેનિફિટ એ છે આ ટનલનો, અમારી ટનલનો, કે માથાના વાળથી લઈ અને પહેરેલા તમારા શૂઝના સોલ સુધી 100% આખું બોડી ફૂલ સેનિટાઈઝ થાય છે। મેજોરિટી ટનલોમાં અપર બોડી તમારું સેનિટાઈઝ થાય છે, લોઅર બોડી તમારું બાકી રહી જાય છે। જ્યારે અમે એ ધ્યાન રાખ્યું છે કે પગના સોલ, શૂઝના સોલ બી તમારા સેનિટાઈઝ પ્રોપર વેથી થઈ જાય। જ્યારે કેમિકલો ઉપરથી આવશે એ આ નીચેની જે લોન લગાવી છે એમાં સ્ટોર થશે, અને જ્યારે કોઈ પણ પર્સન આમાં સ્ટેપ લેશે ત્યારે એના શૂઝના સોલને એ સેનિટાઈઝ કરશે। એટલે બેઝિકલી નીચે જે કાર્પેટ લગાવી છે એનો ઉદ્દેશ એ છે। આમનું કહેવું એવું છે કે જે નીચે કાર્પેટ લગાવી છે એનો મેઇન ઉદ્દેશ એવું છે કે એની પર જે સેનિટાઈઝ પડ્યું હશે અને આપણે દરેક જગ્યાએ ફરીએ છીએ તો મેઇન જે વાયરસ છે કદાચ પગે કે શૂઝે ચોટેલા હશે તો એ સેનિટાઈઝ જે આપણે સેનિટાઈઝ પરથી ખસીશું એ ચાલીશું તો એ ધોવાઈ જશે। જો તમે જોઈ શકો છો કે કેવી રીતે ફોગિંગ થઈ રહ્યું છે, આ ઉપરથી એક થઈ રહ્યું છે, એ પ્રમાણે આજુબાજુથી પણ આ ફોગિંગ કરવામાં આવી રહ્યું છે। આ એક યુનિટ એવું છે કે ઓછામાં ઓછા 5 જગ્યાએથી માણસ પર સેનેટ થઈ રહ્યું છે। દરેક સેવાભાવી સંસ્થાઓ કે દરેક કોઈપણ વ્યક્તિ હવે આ જે મહામારી ફેલાઈ રહી છે વાયરસની એની સામે લડવા પોતપોતાના પ્રયત્નો કરી રહ્યા છે। એવી જ રીતે આ મેઘલભાઈ છે, એમને આ એક યુનિટ બનાવીને સેનેટાઈઝને હરવા માટે એક પ્રયાસ કર્યો છે। એસી હી તાજા તરીન ખબરો સે અપડેટ રહેને આપ હમે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઓર ટ્વિટર પે સબ્સક્રાઇબ, લાઇક ઓર ફોલો કરના ના ભૂલે।